દેશભરમાં 14 એપ્રિલનો દિવસ ફાયર ડે તરીકે ઉજવાય છે, જ્યારે મુંબઈના ડોકયાર્ડમાં 14 એપ્રિલ 1944ના રોજ માલવાહક જહાજમાં બનેલી આગની ઘટનામાં ફાયરના 66 જવાનો શહીદ થયા હતા. ત્યારથી આ દિવસથી 14 એપ્રિલ ફાયર ડે તરીકે ઉજવાય છે. ત્યારે સુરતના ઉભેર ખાતે આવેલ પીઈપીએલ ફાયર વિભાગ દ્વારા ગઈકાલે ફાયર ડેની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને શહીદ પામેલા ફાયરના જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. 14 એપ્રિલ 1999ના એક કાળમુકા દિવસે મુંબઈમાં વિક્ટોરિયા ડોક ઉપર ફોર્ટ સ્ટાઇકિન નામના એક જહાજમાં ભયંકર આગ લાગી હતી. આ જહાજમાં તારીખ 12 એપ્રિલના દિવસે મુંબઈના વિક્ટોરિયા ડોક ઉપર લંગરમાં આવ્યું હતું, જે ઇંગ્લેન્ડના એક ટાઉનથી 24 ફેબ્રુઆરીએ રવાના કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 400 મેટ્રિક ટન જેટલો દારૂગોળો ભર્યો હતો અને 31 પેટી ભરીને સોનું પણ લાદવામાં આવ્યું હતું. 9 એપ્રિલે જ્યારે આ જહાજને કરાચી બંદરેથી રવાના કરવામાં આવ્યું ત્યારે તેમાં 7,000 જેટલી રૂની ઘાસડીઓ મૂકવામાં આવી અને કહેવાય છે કે આના કારણે આ જહાજમાં આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે તેની પર છાંટવામાં આવતા પાણીના ફુવારા પણ તરત જ વરાળ બની જતા હતા. આજુબાજુ લંગરમાં આવેલા બીજા 25 જહાજોને પણ આગમાં હોમાઈ ગયા હતા. આ ઉપરાંત લગભગ 66 જેટલા ફાયરમેનો પણ આગમાં ઓલવાતા શહીદ થઈ ગયા અને બીજા આશરે 300 જેટલા માણસો પણ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની યાદમાં 14 એપ્રિલ દિવસને ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગઈકાલે સુરતના ઉભેર ખાતે આવેલા પીપીએલ ફાયર વિભાગ દ્વારા હાલ કોરોના જેવી મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુસર ફાયર ઓફિસર મયંક બહારટની આગેવાની હેઠળ સાદાઈપૂર્વક ફાયર ડે ની ઉજવણી કરી શહીદ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ફાયરના તમામ 9 યુવક જવાનોએ 14 એપ્રિલ 1944 ની ઘટનાને લઈને માહિતગાર કરાયા હતા. એમઆર બહારટ, ફાયર ઓફિસર, પીપીએલ, ઉંભેડ, સુરત. શું આયોજન કરવામાં આવ્યું? આજે 14 એપ્રિલ છે, જે ભારતભરમાં ફાયર સર્વિસ ડે તરીકે એની ઉજવણી થતી હોય છે. પણ હાલ આ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ અને કોઈ મોટા પાયા ઉપર એનું કોઈ આયોજન કરવામાં નથી આવેલું, પરંતુ ફાયર સ્ટેશન ઉપર જ જે અમારા ફાયર સર્વિસના જે કોઈ બી શહીદો છે કે જે ભારત નહીં પણ ભારત સિવાય બહારના પણ કન્ટ્રીમાં કે જે માનવતા માટે અને બીજાના જાન અને માલની સુરક્ષા કરવા માટે થઈ અને પોતાની જે જીવની આહુતિ આપેલી છે, તો એ શહીદોને આજના દિવસે અમે ફાયર સ્ટેશન ઉપર યાદ કર્યા છે, એમને શ્રદ્ધાંજલિ આપેલી છે. ઉપરાંત કોરોના મહામારીને લઈ અને જે વિશ્વભરમાં જે કંઈ બી ડેથ થયેલી છે, બરાબર છે, એમને પણ અમે આજે શ્રદ્ધાંજલિ આપેલી છે, બરાબર છે. અને ફાયર બ્રિગેડ છે એ આ કપરા સમયમાં દર વખતે હોય જ છે સાથે અને આ વખતે પણ સાથે જ ઊભું રહેશે. ત્યારે બીજી તરફ ફાયર ફાઈટરો હરમેશ કપરી પરિસ્થિતિમાં લોકોની જાન બચાવવા માટે તત્પર રહેતા હોય છે, ત્યારે હાલ કોરોનાથી એવી ભયાનક વાયરસ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે, ત્યારે ભારત દેશની કોરોના સકંજામાં આવી ગયું છે. તેનાથી બચવા દેશના વડાપ્રધાને લોકડાઉન જાહેર કર્યું હતું અને લોકડાઉન જાહેર થતા જ ફાયર વિભાગની ટીમ પણ લોકોની મદદે આવવા તત્પર થયું હતું. ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના પીપીએલ ફાયર વિભાગ દ્વારા પલસાણા તેમજ કામરેજ તાલુકાના 20થી વધુ ગામડાઓ સાથે સાથ તમામ સરકારી કચેરીઓ તેમજ પોલીસ સ્ટેશનો તેમજ સહકારી મંડળી અને સરકારી શાળાઓ સહિત હોસ્પિટલોમાં 23 માર્ચ થી લઈ 7 માર્ચ સુધી કોરોના વાયરસની સામે જંગ જીતવા સતત 18 કલાક સુધી સેનિટાઈઝ કર્યું હતું. અને જ્યારે ગઈકાલે દેશના વડાપ્રધાને સંબોધન આપી ફરીથી 3 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે, ત્યારે પણ પોતે દેશની સેવા માટે તત્પર રહેશે તેવું ઓફિસરોએ જણાવ્યું હતું. ભારતમાં લોકડાઉનની જાહેરાત થઈ હતી માનનીય પ્રધાનમંત્રી સાહેબ દ્વારા, ત્યારે લગભગ 23 તારીખથી, બરાબર છે, અમારી જે પીપીએલ સંસ્થા છે, બરાબર છે, એમના અમારા ચેરમેન સાહેબ વિપુલભાઈ દેસાઈ, અમારા સીઈઓ અને મહાનગરપાલિકાના વડોદરા નગરપાલિકાના જે અંકુરભાઈ દેસાઈ છે, તો એમના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અમારી લગભગ 3 ટીમોએ 23 માર્ચથી જ કામગીરી છે એ સેનિટાઈઝિંગની ચાલુ કરી દીધેલી હતી અને અત્યાર સુધી
લગભગ 20 જેટલા ગામડાઓ કડોદરાની આજુબાજુના એ અમારી ટીમ દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યા છે સંપૂર્ણ રીતે. સાથે સાથે નગરપાલિકા કડોદરાનો જે એરિયા છે એ ઉપરાંત જે રોજિંદા સરકારી વાહનો છે, ઇમરજન્સી સર્વિસીસના વાહનો છે, સરકારી કચેરીઓ છે, સાથે સાથે છે ગવર્મેન્ટ સ્કૂલો છે, હોસ્પિટલો છે, જેટલી પણ આપણી એ ઓલમોસ્ટ દરેક જગ્યાએ 23 માર્ચથી લઈ અને 8 એપ્રિલ સુધી એક મોહિમ હાથ ધરવામાં આવેલી હતી અને એ અમે ખૂબ સારી રીતે છે બરાબર છે એને પૂરી કરેલી છે. જી સર, હાલ આજે આપણા વડાપ્રધાન સાહેબે જે 3 મે સુધીનું જે સંબોધન કરીને લોકડાઉન વધાર્યું છે ત્યારે આપની ફાયર ટીમ કઈ રીતની તત્પર રહેશે? આમ તો ફાયર બ્રિગેડ છે એ તો 24/7 સર્વિસ છે બરાબર છે. અમે લોકો ગઈકાલે પણ એના માટે તૈયાર હતા, આજે પણ છીએ અને ભવિષ્યમાં પણ રહેશે છે. અને ફાયર સર્વિસ તરફથી જે કાંઈ બી મદદ થતી હશે બરાબર છે અને દરેક ડિપાર્ટમેન્ટ અત્યારના પોતપોતાની રીતે જે કાંઈ બી મદદ થતી હોય છે એ બધી ચાલુ જ છે અને ફાયર સર્વિસ પણ એના માટે તત્પર છે અને અમારી સર્વિસ છે બરાબર છે એને અમે વધારે વધારે સુદૃઢ કરી અને સમાજના સારા કામ માટે ઉપરાંત આ તકલીફની વચ્ચે લડવા માટે થઈ અને જે કાંઈ બી અમારાથી જે જહેમત હશે એ અમે અમારી રીતે પૂરતી કરી આપશે. જ્યારે ડોક્ટર તેમજ ફાયર વિભાગના જવાનો અને પોલીસના જવાનો જ્યારે દેશની સેવા માટે આખી મહામારીમાં પણ જનતાની સુરક્ષા માટે તત્પર રહ્યા હતા ત્યારે આપણે પણ તેમના સૂચનનું પાલન કરી આવું બહાદુર જવાનો સાથે રહી કોરોના વાયરસ સામે જંગ જીતીએ.